नमस्कार दोस्तों, प्रजा पूछे छे कार्यक्रम में हूँ पंकज साधु तमारुं स्वागत करूँ छूं। मित्रों, प्रजा पूछे छे, ज्यारे प्रजाए जे सरकार ने देशनुं सुकान सौंप्युं होय अने ए सरकारना पगलाओ एनी समृद्धि ना वधारे, एनुं बैंक बेलेंस मजबूत ना करे, एने टेक्समां लाभ ना थाय, सरकारनी कोई योजनाओथी एना खिस्सामां नाणा ना आवे त्यारे प्रजा पूछे छे। देशना नाणामंत्री एनी हालत सुधारवामां निष्फळ जाय त्यारे प्रजा पूछे छे। ચૂંટણીમાં જે વાયદાઓ જે તે પક્ષના વડાએ કર્યા હોય કે જો દિલ્હીના દરબારમાં અમારું શાસન આવશે તો મિત્રો સુખાકારી વધશે, તમારા જીવનમાં સુખી દિવસો આવશે, આ નથી આવતા ત્યારે પ્રજા પૂછે છે। પ્રજાને ઘોર નિરાશા સાંપડે છે, કારણ કે એણે આગળના પક્ષના શાસક પર વિશ્વાસ મૂક્યો હતો, એમાં એની સાથે વિશ્વાસઘાત થયો હોય છે, એની સ્થિતિ દિવસે દિવસે બદતર થઈ હોય છે, અને માટે જ્યારે કોઈને પૂર્ણ બહુમતથી બેસાડે ત્યારે પ્રજાની અપેક્ષાઓ વધી જાય છે। એ ઈચ્છે છે કે ક્રાઇમ રેશિયો ઘટે, કુમળી કુમળી બાળકીઓ પર બળાત્કાર થાય છે, એ ઈચ્છે છે કે આપ અટકે, જે જે કલ્યાણકારી યોજનાઓનો લાભ જાહેર કરવામાં આવે છે એને મળે, એને સારવાર માટે જે નાણાં ખર્ચ થાય છે ને એની અંદર રાહત મળે, કેવા કેવા વચનો અપાય છે પણ પડાય છે ખરા ત્યારે પ્રજા પૂછે છે। એને આશા હોય છે કે અમારી રોજગારીઓ ફટાફટ વધશે, નોકરી મળશે અને આર્થિક સ્થિતિ દેશની એવી થશે કે અમારા ગલ્લા ઉભરાઈ જશે પૈસાથી, પણ આ ધંધામાં એને નથી દેખાતું ત્યારે પ્રજા પૂછે છે। એને ઈચ્છા છે કે કરપ્શન ઘટે, ભ્રષ્ટાચાર ઘટે, કોઈ પણ કામ માટે ખોટી રીતે નાણાં ના આપવા પડે એવી એવી પારદર્શક યોજનાઓ મુકાય, વાતો થાય છે ઈ શું ઈ હે, કોઈ ઈ વહીવટ દેખાતો નથી પ્રજાને, ખાલી સરસ મજાના ભાષણો અપાય છે અને એ ભાષણોથી કંટાળે છે માટે પ્રજા પૂછે છે। જો પ્રજા શું પૂછે છે। દલપતભાઈ અર્જુનભાઈ વેગડા, મજૂરગામ સોસાયટીમાં રહું છું અને હું પ્રશ્ન પૂછવા માગું છું સરકારને કે અમારી જે સમસ્યાઓ છે, અમારી મોટા મોટી સમસ્યા ટ્રાફિકની છે કે અહીંયા શાક માર્કેટ છે, એ ઉપરાંત એસટીની બસોના મનાઈ કરેલી છે છતાં એક ધારી એસટીઓ ચાલુ રહી છે, આજ સુધીમાં ઘણા બધા એક્સિડન્ટો થઈ ગયા છે, પણ આ લોકો શીખવર એમના બેરા કાને અમારી કોઈ સમસ્યાનું કોઈ નિરાવરણ કરતા નથી કે એસટી બંધ કરી છે તો એ લોકો એસટી ચાલુ રાખે છે અને એના હિસાબે ઘણા બધા એક્સિડન્ટો થાય છે। બીજું એ કે અમારા એરિયાની અંદર વહેલામાં વહેલી તકે આ જે ટ્રાફિકની સમસ્યા છે એનું નિવારણ થાય, એસટી અહીંથી ચાલે છે એના બંધ કરી અને જે જૂના રસ્તા ગુલાભાઈ પાર્કના રસ્તા ઉપર ચાલતી હતી ત્યાં જૂના રસ્તા ઉપર ચલાવવાનું ચાલુ કરે, બસ એ જ। હા, એસટી તંત્રના કાન બેરા થઈ ગયા છે, અમને ઘણી વાર અમે લેખિતમાં આપેલું છે, 5,000 માણસોની સહીઓ કરીને આપેલું છે, એ છતાં એ લોકો સાંભળતા નથી, તો આપ સાહેબ આપના માધ્યમથી અમે આ રજૂઆત કરીએ છીએ, એમના બહેરા કાન સુધી પહોંચાડો એવી અમારી આશા છે। પ્રજા તરીકે તો સરકાર વિરુદ્ધમાં જે પ્રશ્નો ઘણા બધા પ્રશ્નો છે, પણ જે સરકારે મોટા મોટા વાયદાઓ પણ કર્યા, એક પણ વાયદો પૂરો થયો નથી। હવે જે તમે આજે મારા વિસ્તારનું કામ લઈને આવ્યા છે, વિસ્તારના પ્રશ્નો તો વિસ્તારની નજીક ગણે તો જાણી જોઈને મને એવું લાગે છે કે બાજુમાં જ જ્યાં આપણે ઊભા છે એની બાજુમાં જ દારૂના અડ્ડા ચાલે છે, એ મુખ્યત્વે બંધ થવા જોઈએ। એ સાહેબે કીધું કે હમણાં બીજા જે ટ્રાફિકની સમસ્યાઓ છે, આવી ઘણી બધી સમસ્યાઓ છે જે મારા મજૂર વિસ્તારમાં ખરેખર કોઈ સમસ્યા પૂરી થતી નથી, અને એવું લાગે છે ખરેખર જાણી જોઈને થતું હોય કે મારી સમાજ સાથે આ પ્રશ્ન આવા ખરેખર જાણી જોઈને નાખવામાં આવતા હોય છે। કોરોનામાં તો એવું છે કે મૂડીવાદીઓનો આર્યો એક બનાવેલો એક સરકાર દ્વારા ષડયંત્ર છે, એક જાતનું ખરેખર કહેવામાં આવે કે કંઈક મજૂર વિસ્તાર મજૂર લોકોને પાડી દેવાનો કે એ લોકોને ગમે તેમ ઘણા ગણે, તો અમારા વિસ્તારની અંદર ઘણા ખરા લોકો કેસ એવા બનેલા કે જે લોકડાઉનને દરમિયાન બનેલા, હાલમાં એક પણ કેસ એવો બન્યો નથી, હવે આને શું સમજવું અમારે। બીજું કે અમારા વિસ્તારની અંદર જો ગરીબ પ્રજા રહે છે એ લોકોને 2% ખાવાના ફાંફા હોય છે, બરાબર, આજે રોજગાર ધંધા તૂટી ગયા છે, તો હાલની પરિસ્થિતિમાં એ લોકો કેવી રીતે જીવન જીવી રહ્યા છે એ લોકો સરકાર કાના આડે કાના કરી રહ્યા છે અને જો કોઈ સાંભળવા તૈયાર જ નથી।
મન તો કોઈ જાણવા મળી નથી આજ સુધી સરકારી યોજના ખાતામાં પૈસા તો મેં જોયા નથી કોઈના ખાતામાં ખાલી બેંકોમાં લાંબી લાંબી લાઈનો હોય એ ખબર નહીં કયા કારણોસર જોવા મળે છે કદાચ 100ની વસ્તીમાં કે 1000ની વસ્તીમાં કહેવાય તો એકાદના ખાતામાં આવેલા હોય અને બે બે કલાક ખાલી લાઈનમાં ઊભા રાખેલા હોય બેંક ઓફ બરોડા હોય કે નજીકની મારી બ્રાંચો છે ત્યાં ખાલી ખાલી ઊભા રાખીને એ દેખાવો કરતા હોય એવું લાગવામાં આવી રહ્યું મને તો સરેઆમ ચીટિંગ છે આ તો મોદી સાહેબે લોકડાઉનના દરમિયાન હું ટીવી જોયો ત્યારે 20 લાખ કરોડની જાહેરાત કરી હતી પણ 20 લાખ કરોડ તો શું છે 20 લાખ રૂપિયા પણ નથી મારા વિસ્તારમાં વપરાયેલા અને આ તો ચીટિંગ છે ખરેખર પ્રજા સુધી કોઈ પ્રજાલક્ષી કોઈ કાર્ય થયું નથી હા છાપામાં જાહેરાત આવશે આ મળશે તે મળશે તે મળશે કોણે કેટલા લીધા એ આપણને ખબર નથી અમારી સુધી પહોંચ્યું નથી બરાબર હવે અહીંયા તો એટલા લોઅર એરિયા છે ને મોટાભાગના મજૂરી માણસો અને મજૂરિયા માણસોને લોકડાઉનની અંદર ક્યાંય ખાવાના ફાફા થઈ ગયા હતા જે લોકો પૈસા આપતા હતા ખર્ચી અને રસોડા બનાવતા હતા એ લોકો એવી બંધ થઈ ગયા બરાબર હવે તો મળે કામ તો જાય ને તો ઘરે બેસી રહે સાને માને અને બાકીના પ્રશ્નો છે જે ગંદકીના રોડના અંદર ગટરેલ લાઈનના એ પ્રશ્નો હજુ એમનામ પડ્યા છે ક્યાંક ક્યાંક થાય છે ને ક્યાંક થશે એમ આટલી સરકાર અંગે શું આ જાહેરાતો આવે સરકારી પણ એને કોઈ લાભ લીધો હોય એવું મને લાગતું નથી લીધો હશે તો કોકને પૂછીશું આપણે આપણી સુધી નથી આવ્યો રોજગારી મળે ધંધા મળે પણ એવું કશું જ નથી કારણ કે આપ સૌ જાણો છો પ્રેસ મીડિયા પણ જાણે છે કે આ સરકાર માત્ર ને માત્ર જાહેરાત ઉપર ચાલતી સરકાર છે હજુ સુધી કોઈ પણ પબ્લિકને આનો કોઈ લાભ મળ્યો નથી જે સરકાર જાહેરાતો કરે એમાં કશું જ નથી માત્ર ને માત્ર જાહેરાતો લોકોને ગેરમાર્ગે દોર્યા પ્રજાસન તરીકે મારો એક સવાલ છે કે સરકાર જે આ દારૂની બંધી રાખી છે ને એના કરતાં ખુલ્લો કરી નાખો સારો જે સંતાઈ સંતાઈ જે દારૂ વેચાય છે વેચાય છે હજારો જગ્યાએ વેચાય છે કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે વર્ષે અબજો રૂપિયાનો પકડાય છે બાકી કશું થતું નથી મારો સરકારનો એક જ નિયમ છે કે તમે આ દારૂનું ઓપન કરી દો જે શંકરસિંહ બાપુએ કીધું એનાથી હું સહમત છું કે દારૂનું ઓપન કરી નાખો તમે ત્યાં સુધી તમારા આ બધું બંધ થઈ જશે જે અત્યારે જેટલો દારૂ પીવાય છે એટલો નહીં પીવાય એટલું ઓપન થઈ જશે ને કે ત્યારથી આ દારૂની એકદમ જ્યારે કે અત્યારે જાય માનો કે રેડ આવી તો જવા દારૂ લાભ 5ની જગ્યાએ 10 થેલી લઈ લેવા જે રાત્રે મળો ના મળે બરાબર એના કરતાં પછી પેલું શું ચાલુ જ છે ને શોપ તો હવે ક્યાં પ્રોબ્લેમ છે આપણે લાઇસન્સવાળું છે એટલે ગમે ત્યારે પબ્લિક લઈને લઈ આવે બરાબર તો આ પ્રોબ્લેમ જ નહીં થાય આ લઠ્ઠાકાંડ હા ભ્રષ્ટાચાર તો ઢગલો એને કોઈ અઢળક કોઈ કહેવા જેવું નથી સર ભ્રષ્ટાચાર એટલો છે કે તમે કોને કહેવા જશો કોને કશું જ નહીં આવે ને હપ્તા લઈ જાય અને હપ્તા જેની જો લે એની એને જ પકડીને લઈ જાય અને એની પર જ કેસ બનાવે જાણતા હોય કે ભાઈ આ હપ્તો આપે તો બી એની પર કેસ બનાવે નશાબંધીને પોલીસને એમ કહેવા માગું તમે જે રીતનું કામ કરીએ તમારું કામ સારું બી છે ને થોડું એક સાઈડમાં ખરાબ પણ છે કે તમે હપ્તો પણ લો છો પછી એ માણસને તમે છાવરો પણ જો અને પછી એને છોડી બી મૂકો છો પછી તમે એને દંડાઈ મારો છો પાછા અને પીપીનો વાસમાં કેટલી વાર બંબાળો થઈ છે પોલીસવાળાથી તમે જોયું હશે ન્યૂઝો બી આવેલું છે વિડીયો બી બહાર પડેલા છે અને મારો કહેવાનો સરકારની એક જ નિયમ દારૂ ખુલ્લો આપ્યો લાઇસન્સથી ચાલુ કરી દો બસ જય ભીમ અને પહેલો તો મારો પ્રશ્ન એ છે કે ટ્રાફિક સમસ્યા બહુ છે અને ટ્રાફિકને લગતા 4 રસ્તા જ બમ્પ બનાવવા જોઈએ બમ્પ બનતા નથી વર્ષોથી કેટલી પણ રજૂઆતો કરી કોઈ સાંભળતું નથી બીજા નંબરમાં સ્ટ્રીટ લાઇટો ચાલુ કરે સ્ટ્રીટ લાઇટો કોઈ સાંભળતું નથી બરાબર શિક્ષણ પણ ઘરું મોંઘું થઈ ગયું છે ગરીબ માણસો પહોંચી નહીં વળતા તો એને શિક્ષણ આપવું જોઈએ ગરીબ માણસો બિચારા ક્યાં પહોંચી વળે એટલે ઘણા બધા પ્રશ્નો છે આવા પણ સરકાર કોઈ આનો કોઈ ધ્યાન ઉપર દેતું નથી કન્યા કેળવણીમાં તો કોઈ કન્યાઓનો કોઈ લાભ મળતા જ નથી કોઈ ઘણા બધા લાભો સરકારો લાભ આપે પણ પહોંચતા જ નથી લાભો તો પછી શું કરવાનું એટલે લાભો મળવા જોઈએ અને સિનિયર સિટીઝનને તો કોઈ લાભ જ નથી આપતા બેંકોવાળા હોય કે ગમે તે હોય બોલો લોનની ગમે તો લોનની આજે મોટી મોટી જાહેરાત કરી છે બધું છે પણ એ નીરો છે કોઈને લોન મળી જ નથી અને કોઈને લોન આપી જ નથી અત્યાર સુધી કોઈ 5 માણસ બી એવા તમે બતાવો કે આ કાર્ડ બતાવો અને આ મને લોન મળી બરાબર આ કાર્ડ બી જે મળે છે એને પણ કોઈ રાહત મળતી નથી બીજા નંબરમાં કે જે અનાજ આપે લાલ કાર્ડમાં બધું આવે પણ એકદમથી સડેલું એકદમ ખરાબ છેલ્લી કક્ષાનું જે માણસો ખાય ન ખાઈ શકે એવું તો અનાજ આપવામાં આવે છે આ સરકાર રહી તો સારું અનાજ આપે માણસો જે ખાઈ તો શકે બોલો હા અને બીપીએલવાળા એવું ફરજિયાત બધાને અનાજ આપવું બધાને આપવું જ જોઈએ એમાં કોઈ બીપીએલનો સવાલ નથી
પણ માણસ ખાઈ શકે એવું તમે સામાન્ય અનાજ સારું આપો એમ કે બધા આ તમે ઘોડાના માણસો અનાજ ઘોડાના અનાજ ખાય એવું આપો તો એ શું કામનું છે? એટલે આવી ઘણી બધા ફોર્મ્યુલા છે પણ સરકાર એ કોઈ ધ્યાન આપતી નથી. ચાલો જય શ્રી. મારું નામ વેગડા વેપુલ છે. હું એક બેરોજગાર યુવાન છું. મને કોરોનામાં બહુ તકલીફ પડી છે. ધારો કે નથી અનાજ મળતું, નથી રેશન કાર્ડમાં કોઈ લાભ મળતા, નથી સુવિધા કોઈ મળતી, અને અત્યારે લેડીઝોનું બી શોષણ એટલું થાય છે, યુવાનોને બેરોજગાર એટલા કરી નાખ્યા છે કે કોઈ આપણા ઘરની પરિસ્થિતિ એટલી કે લોકોના મકાનના હપ્તા ભરવાના ફાંફા છે, લોકોના બિલના નથી ભરી શકતા, લોકો બિલમાં એટલું બહુ મોટું બિલ આવ્યું છે કે લોકોના આત્મહત્યા કરવાના ફાંફા આવ્યા છે. સરકારે કોઈ જ રાહત આપી નથી આજ સુધી, અને રાહત આપી છે તો એમાં એવા પુરાવા માંગ્યા છે કે એ લોકોને પુરાવા લાવવા ફાંફા પડી ગયા છે. ધારો કે કોઈનું ઘર હોય અને એના જ પુરાવા જોઈએ, હવે એના પુરાવા તો એ લોકોને ભાડા તરીકે મળે ને, અને કોઈ એકબીજા ઉપર વિશ્વાસ કરતા નથી. સરકાર જ એકબીજા ઉપર વિશ્વાસ નથી કરતી તો બીજા કોઈ શું કરવા કરે? એટલા માટે આ બધું સરકાર ખોટું કરી રહી છે. ના, સરકારને આજ સુધી કોઈ તકો મળી નથી, અને હજુ બી બધું પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે. લોકો ઓનલાઈન કરે છે, પણ ઓનલાઈન કરવાના આપણે નેટના પૈસા હોવા જોઈએ લોકો પાસે, એ જ નથી. તો શિક્ષણ ક્યાં જાય? શિક્ષણ એટલે શિક્ષણ જેવું કાંઈ રહ્યું જ નથી. ઓનલાઈન કરો તો ભણી શકે બાળકો, અને હા, દરેકના ઘરે મોબાઈલ તો હોતા જ નથી. હોય તો સામાન્ય માણસ જોડે એક સામાન્ય ડબલું હોય, એમાં બી માઇક બંધ હોય તો બાળકોને ભરાવવા કઈ દે તે. અને બેરોજગારી બધા શાકભાજીવાળા હોય, શાકભાજીવાળાની લારીઓ ઉડાવી નાખે. આ છે સરકારની તાનાશાહી. પ્રજા તરીકે પૂછવા માગું છું કે દિવસે દિવસે શિક્ષિત માણસ બેરોજગાર થતો જાય છે. આ 6 મહિનામાં લગભગ 12 કરોડ લોકો બેરોજગાર થયા છે. મોદી સરકાર એવું કહે છે કે દર વર્ષે 1 કરોડ રોજગાર આપીશું. 1 કરોડ રોજગારની જગ્યાએ લોકો બેરોજગાર થતા જાય. એ સમયે 1 વર્ષમાં જ 15 લાખ લોકો બેરોજગાર થયા હતા. તો શું મોદી સરકાર ખાલી જૂઠ ઉપર જ સત્તા ઉપર આવવામાં આવે છે? અને હું તો કહું છું આના પછી પણ આવનારી સરકાર જો ઈવીએમથી ચાલુ રહી તો એ બી ભ્રષ્ટાચારી હશે. જો બેલેટ પેપરથી આવશે સરકાર તો એ જનતા ચૂંટશે, પણ ઈવીએમથી આવશે તો એ જાતે એ લોકો હેક કરીને જે તે કરીને ગોટાળા કરીને એ લોકો લાવશે તો ભ્રષ્ટાચાર જ થવાનું છે. તો મારો તો એવી માંગ છે કે પહેલાં ઈવીએમ હટાવો અને બેલેટ પેપર લાવો. સરકારને એક જ પૂછવાનું છે કે આ કોરોનામાં પબ્લિક જે રહી, જનતા જે રહી, એટલી દબાઈ ગઈ છે, એટલી હેરાન પરેશાન થઈ ગઈ, નોકરી ધંધાના કે મજૂરીના કોઈ ઠેકાણા જ નથી રહ્યા. એના માટે સરકાર હવે શું કરે એ વિચારવાનું રહ્યું. કંઈક લોકોએ ગુમાવી, કોઈ એમનું એડ્રેસ જ નથી, કોઈ એમનું નામ નિશાન નથી. હજુ મજૂરો એટલા હેરાન પરેશાન થઈ રહ્યા કે ફેક્ટરીઓ માલિકો બિચારા શું કરે? એ મજૂરીને આપી શકે અને લોક મારીને બિચારા મજૂરોને ઘરે મોકલી દે, કેમ કે બંધમાં એમનો પગાર આપવો પડે. એટલે મજૂરોએ શેઠ જે રહે માલિકો એ ફેક્ટરીઓ તાળા મારી મારી એ ઘરે બેસી ગયા. હા, તો બધી જાહેરાતો છે. હા, જે 1 લાખ રૂપિયાની આત્મનિર્ભરની લોન હતી કે જે તમે સ્વયં મજબૂત દાવ, હવે તારે ધક્કા ખાઈએ છીએ, જામીન લાવો, ટેક્સ બિલ લાવો, સરકારી નોકર લાવો. હવે આવા બધા હોત તો અમારે જરૂરત ક્યાં હતી? જો આવા વ્યક્તિ હોય, સરકારી માણસો હોય અમારી જોડે, પોતાના ઘરના માલિકવાળા હોય, પૈસાવાળાએ આ બધા રૂપિયાવાળા હોય એનો લાભ લઈ લીધો કે જે આમ દામ દંડ ભેદ બધું જઈને ઊભા રહે એટલે સહી કરી દે, એને લોન મળી જાય. અને અમે જઈએ એટલે કે પહેલાં તો ફોર્મ જ નથી, પહેલી મોટો ને મોટો સવાલ કે ફોર્મ જ નથી, પણ પતી ગયા ફોર્મ, ઓટા પૂરો થઈ ગયો. હોમ ક્વોરન્ટાઇન પોતે શું થયું તો જે પણ ઠેઠાલ એપાર્ટમેન્ટ દાની લીમડા 1 રૂપિયાનો લાભ નહીં, ઉપરથી
આજુબાજુના પડોશી થઈ અમે પરેશાન થઈ ગયા, કેમ કે લાલ સ્ટીકર મારી દે એટલે આજુબાજુવાળા અમારી નજીક જઈએ ના નીકળે, અમારા ઘરનું પાણી ના પીવે, અમારા ઘરનો કચરો ના નીકળે. હવે અહીંયા તમે જુઓ ક્યાંય આ સરકારી જ્યાં મહાસભાઓ થાય છે ત્યાં રેલીઓ નીકળે ત્યાં કોરોના નથી નડતો, અને અમારા જેવા નાના માણસોને કોરોના કોરોના હમણાં ના પહેરી હોય તરત લાઈન કે લાવો 1000 રૂપિયા. એક તો પરાણે રોજીરોટી માટે નીકળ્યા હોય એમાં કદાચ નીચું થઈ ગયું હોય માર તો કે લાવો 1000 રૂપિયા, અને કડક કડક અને આપવા જ પડે ને તો જવા ના થાય. એમને કોટા આપેલો હોય કે ભાઈ આટલા દિવસમાં આટલું આટલા માણસોનો દંડ ઉઘરાવવાનો જ, જો ના ઉઘરાવ તો ઉપરના અધિકારીનું સાંભળવાનું આવે. એટલે એ શું કરે પોલીસ અને કોર્પોરેશનવાળા, એમનો કોટા આપેલો હોય એ કોટા પ્રમાણે તમારે રૂમાલ હોય તો નથી ચલાતા, રૂમાલ નહીં માસ્ક જ પહેરો, રૂમાલ બાંધેલાની જોડે જ 1000 રૂપિયા દંડ લીધો હોય. હજુ અમે પોતે આખું ફેમિલી અમે ક્વોરન્ટાઇન હતા, અડધી ચાય નથી પીવડાય કોઈ. તંત્ર તરફથી દીધો કે 2 ટાઈમ જમવાનું આપીશું, શાકભાજી આપી, દૂધ મોકલાવી દઈશું, અમને એવું કશું મળ્યું નથી. કઈ ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી, કઈ જણા ભોગ બનેલા છે, આનો કોઈ મીનિંગ નથી. તબીબી ટીમ તો કેવું છે કે જાતે દવા લેવા જવું પડ્યું હતું અને જે દવા લઈને આવતા અને દવા કરતા. સરકારી જાહેરાત પ્રમાણે ઘેર ઘેર ચેકિંગ હતું, ચેકિંગ કેટલું ઘનિષ્ઠ હતું? 2 દિવસે આવતા હતા, દવા આપીને જતા રહેતા. 2 દિવસે એક વખત રાઉન્ડ મારે. એ બધા કોન્ટ્રાક્ટના બિચારા એ શું કરે, હવે કોરોના છે તો કોરોનાવાળા જોડે મજબૂરીના માટે એ કોરોના ભલે થાય તો પગાર ચાલુ રહે, રોજીરોટી ચાલુ રહે, એટલે બિચારા કોન્ટ્રાક્ટના માણસો આવીને દવા ગોળી આપી જાય. હા જોઈએ છે ને, અચ્છે દિન ચાલે જ છે ને તારે, એની નિયતમાં ખામી હોય ને એટલે આ બધું જગ જાહેર જોવા મળે, જગ જાહેર, એમાં કોઈ ખામી ના રહે. સરકારને તો પૂછવાનું શું હોય, સરકારને કંઈ ખબર જ નથી પડતી કે પબ્લિક સાથે શું કરવું જોઈએ. આ પબ્લિક લોકડાઉનમાં એટલી હેરાન થઈ છે, લોકો ચાલતા ગયા છે અને અત્યારે ધંધાના કંઈ ઠેકાણા નથી. આપણે મજૂર વર્ગના માણસ છીએ, આપણે જે 500 રૂપિયા કમાતા હતા અત્યારે 200 રૂપિયા કમાવતા આપણે છે ને, પરસીઓ નીકળે જાય પણ 200 રૂપિયાનું કામ થતું નથી. આ સરકાર એવી સરકાર છે કે ગરીબ માણસો માટે તો હાવ નકામી સરકાર છે. એ સરકારની બાબતમાં વાત જ કરવી ના જોઈએ હું તો કહું છું. સરકારને એ પૂછવા માંગે છે કે સરકાર કરોડોના જે પેકેજ જાહેર કરે છે કે 8,00,00,000 કરોડનું પેકેજ ગરીબો માટે અથવા તો રોજગાર માટે કે જે તે તમે યોજનાઓ માટે ફાળવ્યા, તો જે લાખો કરોડોની જે યોજનાઓ આપે છે તો મારું તો એવું માનું છે જે ભારતમાં જેટલી વસ્તી છે વ્યક્તિ દીઠ નાખી દે તો દરેક વ્યક્તિ કરોડોપતિ બની જાય. તો આજે વ્યક્તિ કરોડોપતિ તો બહુ દૂરની વાત છે, સાંજે શું થશે સૌથી મોટો પ્રશ્ન છે. તો આ તમારા કરોડો ગયા ક્યાં? અચ્છા, આ તમે જે કરોડોની યોજનાઓ આપો છો તો પછી શું બીજા દિવસે ન્યૂઝપેપરમાં અથવા તો ન્યૂઝમાં અથવા તો તમે પોતે એને વ્યક્તિગત બતાવો છો ખરી કે ભાઈ અમે અહીંયા વાપર્યા? શું ખાલી ઓન પેપર જ છે કે ખાલી બોલવામાં જ છે? અચ્છા, તમે વાપરતા જોવો તો ઓન પેપર બતાવો. પછી કંઈક જનધન યોજના કંઈક યોજના હતી કે આમાં નાખીશું, પણ વર્ષનો સાલ તો કહો, તમારી સરકાર જશે પછી નાખશો કે હજી બીજા 20 વર્ષ પછી નાખશો, એટલે અમને કન્ફર્મ થઈ જાય કે ભાઈ તમે આ નાખશો કરી 100%. ચાલો આજે કહી દીધું ભાઈ નાખશે. અરે અચ્છે દિન તો બહુ દૂરની વાત છે, એમના આવ્યા છે, મસ્ત રાજ કરે છે, સારા દિવસો સત્તાવાળાના છે, બહુ સરસ દિવસો છે, મોંઘી ગાડીઓમાં ભરે છે. અમને કંઈક કરોડોનું પ્લાન લીધું, એટલે પણ કોરોનાની રસીમાં નાખ ને યાર, તારા પ્લાનમાં તારું હું અમે તમે એનું જવાના છે એમાં? અમને પૂછ્યું લઈએ, તમે અમારી પ્રોપર્ટી વાપરો છો, પ્રજાની પ્રોપર્ટી વાપરો છો, પૂછો તો ખરી, એકવાર મૂકો તો ખરી, પબ્લિકમાં મૂકો કે ભાઈ મારા વસ્તુ લેવી છે, લઉં એનું વોટિંગ કરાવો ને, જો પબ્લિક હા પાડે તો પૂછે વગર નાખી દો છે. તાજેતર ઘટનાની અંદર તો જેમ વિકાસ દુબેની ઘટના બની છે, સરકાર વિરુદ્ધ ગયો, તો યોગી સરકારે એમ કીધું કે આ વ્યક્તિ મને 7 દિવસની અંદર જોઈએ, લગભગ 5મા દિવસે એને એરેસ્ટ કરી કે જે તે જગ્યાએથી શોધી નાખી અને એને ઠાર માર્યો. સરકારે સાબિત કર્યું કે અમે કામ કરીએ છીએ. તો હાથરસની જે હમણાં ઘટના બની એની અંદર લગભગ 20 દિવસ કે મહિના ઉપર આસપાસ થયું હશે, પણ એમાંનું કોઈ રિઝલ્ટ નથી. નિર્ભયા વખતે જે થયું હતું એ લોકોને ગમે તેમ શોધી અને દેશની દીકરી કઈ દેશની દીકરી થાય એના ગુનેગારોને શોધીને જે તે એમને સજા કરવી હતી એ કરી નાખ્યા. ઘણી વખત એવું થતું હોય છે કે આ જે ઘટના બની એમાં હિન્દુમાં જે વર્ગ આવે છે એમાં થોડા ઊંચલા લેવલના વ્યક્તિ હતા, એટલે આને દલિત કહી દીધી. જો આ જ વસ્તુ કોઈ મુસ્લિમ કરે તો એ હિન્દુ બની જાય,
તો યાર તો તમે એને હિન્દુની નજરે જોવો છો કે દલિતની નજરે, વોટ એવર જે બી નજરે જોતા, પણ રિઝલ્ટ તો આપો યાર. ખાલી વાતો જ કરો છો, ખાલી વાતો જ કરો છો. કોઈ આમાં તમે ઉકેલ તો લાવતા નથી. યોગીએ જો 7 દિવસમાં કીધું હોય તો એ યોગી સરકારે એમ ના કે 5 દિવસની અંદર કોઈ જજમેન્ટ આપો, કેમ નથી આપતા? મારું નામ પારુલબેન રમેશભાઈ રાઠોડ. પારુલબેન, એક સોશિયલ વર્કર તરીકે તમને શું લાગે છે? પ્રજાજન તરીકે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં સ્વાગત છે, તો શું પૂછવા માંગો સરકારને, તંત્રને? સરકારને પૂછવા માંગે, તંત્રને પૂછવા માંગે છે કે જે આ બેરોજગારી છે મહિલાઓ માટે, ઘરમાં ખાવા માટે, પીવા માટે પાણી, ટોટલી તકલીફો છે. આપણે વાત કરીશું સરકારી સહાય, સરકારી યોજના. હા, સરકાર અનેક યોજના પર સામાન્ય જે અદના આદમી સુધી પહોંચે છે કરી નહીં? ના, હજી સુધી આવે છે ત્યાંથી મોકલતા હશે કે નહીં મોકલતા હોય, પણ જનતા સુધી નથી પહોંચતી. શું કારણ, શું લાગે? ભ્રષ્ટાચાર? હા, ભ્રષ્ટાચાર એ છે. અને બજેટ પૂરું થઈ ગયું, તમારે ત્યાં આવશે પૈસા, વચ્ચે વચ્ચે ત્યાં એજન્ટ આવો લઈ લે, એજન્ટ હોય એ લોકો એમ કે તમારે આટલા પૈસા આપવા પડશે, તમારું કામ થઈ જશે, એમના સુધી પહોંચતી નથી લોન. સરકારે જાત જાતના કાર્ડોની યોજના પણ લોકોમાં વચ્ચે મૂકી છે, પણ લોકો સુધી દરેક જાતના કાર્ડ પહોંચ્યા છે ખરા? ના, નહીં પહોંચ્યા. જરૂરિયાતમંદ લોકોને મળે છે કે બીજા લોકો? 100%માંથી 80% લોકો એવા છે કે જેને એ સુવિધાઓ નથી મળી, 20% જ મળી હશે, મળી હશે તો બી. આપણે વાત કરીશું કોરોના મહામારીના સમયમાં જે રેશન કાર્ડમાં અનાજ અનેક પ્રકારના તમને 2-3 મહિના સુધી જે રાહતના અનાજ નહીં હતી, એ વિશે શું કહી શકાય? અનાજ કેવા પ્રકારનું હતું, ગુણવત્તા હતી કે કેમ? શરૂમાં અનાજ આપવામાં આવ્યું હતું બિલકુલ જે જાનવર બી ના ખાય એ પ્રકારનું હતું, કે જાનવર બી જોઈને એમ કે આને ખાવાની વસ્તુ ખડે સારું હોય એના કરતાં ખરાબ હતું. પછી બધાએ રજૂઆત કરી તો એક બીજી વાર ત્રીજી વારમાં સારું આપ્યું અને પછી તો બંધ થઈ ગયું. પછી એ દરમિયાન સરકારી સહાય હોય, સરકારી યોજના હોય, પછી કોરોના મહામારીમાં ડોક્ટર તબીબની ટીમ આવતી હતી, એ પૂરેપૂરી આવતી હતી ખરી, લોકો સુધી પહોંચતી હતી ખરી, દવાઓ રોજે રોજ આવતા હતા વહેંચવા? હવે એમાં તમને અમે શું કહીએ કે એક તો અમારે સેવા ચાલુ છે, એક ગાડી આવે છે આપવા, અહીંયા એક ગાડી ઊભી રહે છે, ફ્રીમાં દવા આપે છે. પણ હોમ ક્વોરન્ટાઇન થયેલા લોકોને સરકારે જાહેરાત કરી દીધી તમને 2 ટાઈમનું જમવાનું? ના, એવું 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 કશું નહોતું, એ કોઈ સુવિધા નથી. હોમ ક્વોરન્ટાઇન કરેલો, કોઈ પૂછવાય નહોતું આવતું ઉપરથી, બધાને બિચારાને જાણે કોઈ મોટી મહાબીમારીમાં ના પડી ગયો એમ, એનો કોઈ હાલચાલ નહોતું પૂછતું. સરકાર એવા લોકો સામે પગલાં લીધા હતા ખરા? બિલકુલ નહીં. તો એ અંગે શું પૂછવા માંગો? એ માટે પૂછવાનું છે કે આ મહામારી તો કોઈ વ્યક્તિ હોય તો ઊભી નથી કરી ને, સરકારે જ બહાર પાડી છે ને કે ભાઈ આવી રીતે કોરોના કંઈક બહાર નીકળ્યું છે. અમને તો કોઈને વર્ષોથી ખાંસી શરદી બધાને થતું હોય છે અને આ જૂનું વર્ષોથી ચાલ્યું આવતું, હવે આજે કોરોનાનું કહે છે તો આજે માણસોને તકલીફો પડી તો કોઈ ધ્યાન દીધું નથી. સરકાર તો બે આમ આંખે આંધળી, કાને બેરી અને મોંએ બંધ. આપણે વાત કરીશું સ્ત્રી સશક્તિકરણની, તો સ્ત્રી સશક્તિકરણ સ્ત્રીઓ કેટલી સેફ છે? સ્ત્રીઓ બિલકુલ સેફ નથી. સ્ત્રીઓને રાત્રે 9 વાગ્યા પછી બહાર નીકળવું એટલે બહુ મોટી તકલીફ જ છે. સ્ત્રીઓનું ક્યાંય બચાવ જ નથી ને સ્ત્રીઓનું ક્યાંય નહીં કહેવામાં આવતું કે સારા રસ્તે નીકળવું હોય કે સારી જગ્યાએ જવું હોય એમનો બચાવ ક્યાંય છે જ નહીં. એમને બીબીને જ રવાનું રોડ ઉપર. આ તમે ત્યાં જોઈ રહ્યા છો, આજે આપણે હાથરસનું થયું, ગેંગરેપનું થયું, જામનગરમાં 5-5 બહેનોને આવી રીતે બળાત્કાર કર્યો, સરકાર શું કરે ઊંઘી રહી છે. તો પ્રજા પૂછે છે, માં દેશના શાસકો પ્રત્યે નિરાશ થયેલા લોકોની આ છે વાત. ફરી મળીશું આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો, આવજો.